kik boyulan pasti warani kami kiyosu tu sapa jiwara pasti kiyosu tu ini pasti kami juga juga makna bosan yosu kiyosu di lukunna panchukona karma koi chi berapa ये तुमने जोया से जिमा इनु माप लपेल हुए छे 1 किग्राम 2 किग्राम 5 किग्राम अब तो मोटा माप बता 1 किलोग्राम 2 किलोग्राम 3 किलोग्राम नो हो 1 किलोग्राम नो होए 2 किग्राम नो होए अने 5 किग्राम नो होए अच्छी 10 किग्राम नो होए अच्छी 20 किग्राम नो होए अब तो मैं तुमने मोटा माप किया पर आपने 1 किलोग्राम छे इन्हें आपने જુદા-જુદા ભાગમાં કરવા હોય તો 1 કિલોગ્રામનું વજન આપણે અલગ-અલગ કઈ રીતના કરી શકીએ તો એના માટે તમે સાખાજીવાળા કે કરિયાણાવાળાની દુકાને જશો ત્યાં તમે જોશો કે 500 ગ્રામનું વજનનું હોય પછી 250 ગ્રામનું વજનનું હોય 100 ગ્રામનું વજનનું હોય અને 50 ગ્રામનું વજનનું હોય પછી 200 ગ્રામનું પણ વજનનું હોય છે આ વજનનાથી તમે અલગ-અલગ રીતે જુદા જુદા ભાગ પાડી શકો હવે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય એ તમને ખબર છે તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય તો જો અહીંયા આપણે 2 ગ્રામ આવ્યા છે બરાબર તો એ વજનનું પલ્લું છે એ નીચે છે અને સામેનું પલ્લું છે એ ઊંચું છે બરાબર તો બેટા તમારે વાતથી યાદ રાખવાની છે કે 1 કિગ્રામ बराबर 1000 ग्राम बराबर तो पहला आपने 1 किलोग्राम ना अलग अलग रीते भाग मारी थी बराबर તમને ખબર છે કે આપણે
ને 4 વડે ભાગીએ એટલે અહીંયા 250 આવે. એટલે બધું આપણે લીટર અને મિલીલીટરમાં શીખી ગયા હતા ને. આપણે 1000 મિલીના 3 ચતુર્થાંશ ભાગ કરીએ તો એમ અહીંયા આપણે કિલોગ્રામના ગ્રામ છે એટલે ગ્રામના આપણે 3 ચતુર્થાંશ ભાગ કરીએ છીએ. હવે 25 તેરને 75 અને 2 700 ને 50 ગ્રામ થાય એટલે કે અહીંયા 750 ગ્રામ થાય. તો એને આપણે અલગ અલગ રીતે ભાગ પાડવાનો છે. તો આપણે કઈ રીતે પહેલા ભાગ પાડશું? અહીંયા 750 બરાબર 750 ગ્રામ બરાબર 250 ગ્રામ વત્તા 500 ગ્રામ અથવા તમે 500 ગ્રામ વત્તા 250 ગ્રામ એમ પણ લખી શકો છો બરાબર. હવે આપણે 750 ગ્રામ બરાબર આપણે કેવી રીતે વજન કરશું? તો કે 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 50 ગ્રામ આ રીતે પણ વજન કરી શકાય છે બરાબર. તો આપણે 3 ચતુર્થાંશના બે રીતે અલગ અલગ રીતે વજન કર્યા. પછી તમે અલગ અલગ રીતે 200 ગ્રામના 3 વિધિ 200 વત્તા 200 વત્તા 200 એટલે કે 600 ગ્રામ થઈ ગયા. પછી વત્તા 100 ગ્રામ વત્તા 50 ગ્રામ એ રીતે પણ વજન કરી શકો છો. એટલે કે 750 ગ્રામ છે એને તમારે જુદા જુદા વજન યાદી અલગ અલગ રીતે વજન કરી અને અહીંયા દર્શાવવાનું હતું. હવે તમે જો અહીંયા તમને બે આકૃતિ આપી છે એમાં પૂછ્યું છે કે એ શા માટે ખોટું છે બરાબર. આ એક ચતુર્થાંશ ભાગ તો અહીંયા લખ્યા છે બરાબર. તો એની ઉપર મારેલી છે ચોકડી કેવી રીતના આકાર છે એના 4 ભાગ તો કરેલા છે. કરેલા છે કે નથી કરેલા જુઓ જોઈએ. 1 2 3 અને 4 તો એક ચતુર્થાંશ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. શા માટે ના કહેવાય? હા બરાબર વાત છે. કેમ કે આ 3 ભાગ છે એ સરખા છે અને પેલો ભાગ છે એ મોટો છે. એક ચતુર્થાંશ ભાગ એટલે કે 4 4 ભાગ સરખા હોય તો આપણે એને એક ચતુર્થાંશ ભાગ કહી શકીએ બરાબર. હવે ત્યાર પછી જો આમાં પણ એવું આવ્યું છે બરાબર. તો આ એક ચતુર્થાંશ છે? ના નથી. કેમ કે આ ભાગ મોટો છે અને આના 3 ભાગ કરો તો એ પાછા નાના ભાગ થશે. એટલે કે આ એક આકૃતિ નીચે એક ચતુર્થાંશ લખેલા ભાગ પડેલા છે એ ખોટા છે. હવે ત્યાર પછી નાનો એવો મુકાબલો છે એ આપણે જોઈએ બરાબર. માં કહ્યું છે કુલ 60 કેરી છે તેમાંથી 1/3 પાકેલી કેરી છે. તો કેટલી કેરી પાકેલી છે બરાબર? હવે કુલ કેરી કેટલી છે? તો કે 60 છે. અને એમાંથી પાકેલી કેટલી કેરી છે? તો કે 1/3 એ પાકેલી કેરી છે. કુલ 60 કેરી છે અને 1/3 પાકેલી છે. તો આપણે શું કરવું પડે કે 1/3 ગુણ્યા 60 એના છેદમાં 1 બરાબર. અહીંયા આપણે કેરીના 3 ટકા કરી લઈએ. હવે
જીરો જીરો તો કેટલી કેરી છે કે પાકેલી થઈ કહેવાય તો કે 30 કેરી પાકેલી છે કેટલી કેરી પાકેલી છે 30 કેરી છે એ પાકેલી છે જો હવે અહીંયા એના જેવો બીજો દાખલો છે કુલ કેટલા બાળકો છે તો કે 32 બાળકો છે અને એક દુનિયામાં છોકરીઓ છે એટલે કુલ 32 બાળકો એમાંથી એક દુનિયામાં છોકરીઓ છે બરાબર જેમાં આમાં આપણે 60 ના બે ભાગ પડેલા એમાં અહીંયા આપણે 32 ના બે ભાગ પાડવાના છે એટલે કે એક દુત્યાંશ વડે ભાગવાના છે તેથી એક દુત્યાંશ ગુણ્યા 32 એના છેદમાં 1 હવે આપણે અહીંયા 32 ભાગ્યા 2 કરીશું એટલે કે 2 એકુ 2 બે એકુ બે અને ત્રણ માંથી બે છે તો એક ઉપર થયો પહેલો બગડો બે છ બાર હવે બાર માંથી બાર કાઢી નાખીએ તો ઝીરો મળે એટલે કે આપણને જવાબ મળ્યો અહીંયા 16 તો અહીંયા 16 છોકરા ઓ છે 16 છોકરાઓ છે હવે ત્યાર પછી જો કુલ તારાઓ 20 છે તેમાંથી ચોથા ભાગના તારા લાલ છે તો કેટલા તારા લાલ છે અને કેટલા તારા કેટલા લાલ નથી એટલે કે કેટલા તારા છે એ લાલ નથી કુલ કેટલા તારા છે કુલ તારા 20 છે બરાબર હવે ચોથા ભાગના છે એ કેવા છે લાલ છે બરાબર અને કેટલા લાલ નથી એ આપણને પૂછ્યું છે તો હવે આપણે અહીંયા બીજા ગુણધારા છે એના આપણે ચાર ભાગ કરીશું જેવી રીતના ચોથો ભાગ એટલે કેટલો કહેવાય એક ચતુર્થાંશ બરાબર ને એક દુત્યાંશ એટલે અડધો ભાગ ત્રણ ચતુર્થાંશ એટલે પૂર્ણ ભાગ અને એક ચતુર્થાંશ એટલે ચોથો ભાગ એક ચતુર્થાંશ ગુણ્યા 20 ના છેદમાં 1 એટલે તમને ચારનો ઘડિયો તો આવડે છે બરાબર ને ચારના ઘડિયામાં 20 ક્યાં આવે વેરી ગુડ સરસ ચાર પંચાને 20 તો ચારે ગુણ ચાર અને ચાર પંચાને 20 તો આ પાંચ તારા છે એ લાલ છે બરાબર હવે એક ચતુર્થાંશ ભાગ તો નીકળી ગયો બરાબર બધા તારા હતા એમાંથી એક ચતુર્થાંશ ભાગ નીકળી ગયો તો કેટલો ભાગ બાકી રહ્યો બરાબર ત્રણ ચતુર્થાંશ સરસ વેરી ગુડ બરાબર ને તો હવે આપણે ત્રણ ચતુર્થાંશ તારા છે એનું આપણે શોધવાનું એટલે કે ત્રણ ચતુર્થાંશ એને ગુણ્યા 20 એના છેદમાં 1 બરાબર હવે ચારના ઘડિયામાં 20 ક્યાં આવે તો કે 4 5 20 અને હવે અહીંયા તો અહીંયા જો 5 એ તો 5 થતું હતું પણ અહીંયા તો 3 છે એટલે કે 3 નો અને 5 નો ગુણાકાર કરવો પડે 3 5 ને 15 તો 15 તારા છે એ લાલ નથી
વીસ થઈ ગયા ને વિસ્તાર હે હવે ક્યાં પહોંચી હવે મહાવરાનો છેલ્લો દાખલો આપણે જોઈએ રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત રૂપિયા 2 છે બરાબર તેણે રૂપિયા 1 નો 1 સિક્કો અને અને 50 પૈસાનો 1 સિક્કો આપ્યો શું તે પૂરતું છે બરાબર હવે પેન્સિલ કેટલા રૂપિયાની છે તો કે 2 રૂપિયાની બરાબર આ રૂપિયા અને આ પૈસા બરાબર પેન્સિલ છે 2 રૂપિયાની છે બરાબર હવે રવિ પાસે કેટલા છે પૈસા તો કે 1 રૂપિયો અને 50 પૈસા છે બરાબર તો 2 રૂપિયા વધારે કહેવાય કે 1 રૂપિયો અને 50 પૈસા વધારે કહેવાય હા 2 રૂપિયા વધારે કહેવાય અને 1 રૂપિયાને 50 પૈસા છે એ ઓછા કહેવાય તો આપણે મોટી રકમ છે એમાંથી આપણે નાની રકમ બાદ કરીશું તો 0 માંથી 0 જાય તો 0 પછી આ 0 છે એમાંથી 5 નું જાય અહીંયા થયા 10 અને તેની ઉપરાંત છે 1 10 માંથી 5 જાય તો 5 અને 1 માંથી 1 જાય તો 0 એટલે કે 50 પૈસા એની પાસે ઘટે છે તો પૂરતી રકમ છે તો કે ના પૂરતી રકમ નથી ના બરાબર હવે 1 રૂપિયો જો 1 રૂપિયાનો 1 સિક્કો અને 50 પૈસા એટલે તમને ખબર પડી જોઈએ કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય બરાબર 1 રૂપિયો એટલે 100 પૈસા અને એમાં 50 પૈસા ઉમેરાય એટલે કે 150 પૈસા થાય બરાબર તો તમે